કેમ છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતીમાં 12મો પાઠ અપંગના ઓજસ, લેખક કુમારપાળ દેસાઈ. આમાં નાનકડા અપંગ કિશોર વોલ્ટરના લકવાની અસરવાળા પગ સારા થવાની આશા ડોક્ટરોએ છોડી દીધી હતી, છતાંય વોલ્ટરે સતત પ્રયત્ન અને મક્કમ નિર્ધારથી ઊંચા કૂદકાનો વિશ્વ વિક્રમ કેવી રીતે સ્થાપ્યો તેની પ્રેરણાદાયી વાત આપણને આ પાઠમાંથી જાણવા મળે છે. 9 વર્ષની નાની ઉંમરે એને બાળ લકવાના રોગે ઘેરી લીધો હતો. લકવાના રોગનો હુમલો એવો થયો હતો કે એના શરીરનો એકે સ્નાયુ એ જાતે હલાવી ચલાવી શકતો નહોતો. સ્નાયુ પરનો એનો કાબુ ચાલ્યો ગયો હતો. હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. એણે પોતાના સ્નાયુઓને ફરી જીવંત કરવા માટે ભારે પુરુષાર્થ આદર્યો. એ સતત મહેનત કરે, કસરત કરે અને એણે પાણીમાં કસરત કરવાની પણ શરૂઆત કરી. એમાં એ વારંવાર થાકી જાય, ક્યારેક પડી જાય, પણ હાર ખાવાની વાત નહીં. ધીરે ધીરે એ લકવાની ઘેરી અસરમાંથી બહાર આવ્યો, પણ એના બંને પગ છે હજી નિષ્ક્રિય હતા. ઉછળવા, કૂદવા અને રમવાની આ ઉંમરમાં એ આપમેળે ઊભો રહી શકતો નહીં. ડાક્ટરોએ વધુ સુધારાની આશા છોડી દીધી. એમણે કહ્યું કે આ બાળક કદી જાતે પગ હલાવી શકશે નહીં. લાકડાની ઘોડે કે વ્હીલચેર, પૈડાવાળી ખુરશીને સહારે જ એને જિંદગીભર ચાલવું પડશે. પણ આ છોકરો છે એ નિરાશ ન થયો. એના અંતરમાં તો ઊંડે ઊંડે એક આશા ચમકતી હતી. તમે વિચાર કરો કે 9 વર્ષની નાની ઉંમરે બાળ લકવાના રોગે એને ઘેરી લીધો હતો અને શરીરના એક સ્નાયુઓ છે એ જાતે હલાવી ચલાવી શકતો નહોતો. સ્નાયુ ઉપરનો એનો કાબુ ચાલ્યો ગયો હતો. હાથ પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. એણે પોતાના સ્નાયુઓ છે એને જીવતા કરવા માટે ફરીવાર ભારે પુરુષાર્થ આદર્યો. એ સતત મહેનત કરે, કસરત કરે અને પાણીમાં કસરત કરવાની પણ એણે શરૂઆત કરીને એમાં એ વારંવાર થાકી જતો, ક્યારેક પડી જતો, પણ હાર ખાતો નહીં. ડોક્ટરોએ પણ જેટલો સુધારો હતો, સખત મહેનત કરી એટલે લકવાની ઘેરી અસરમાંથી વોલ્ટર બહાર આવ્યો. ઉછળવા, કૂદવા અને રમવાની આ ઉંમરમાં એ પોતાની મેળો ઊભો રહી શકતો નહોતો, એટલે ડોક્ટરોએ વધુ સુધારાની આશા છોડી દીધી અને એણે કીધું કે આ બાળક કદીએ હાથ પગ જાતે હલાવી શકશે નહીં. એને લાકડાની ઘોડે કે વ્હીલચેર, પૈડાવાળી ખુરશી છે એને સહારે જ જિંદગીભર ચાલવું પડશે. પણ છોકરો છે એ નિરાશ નહોતો થયો. એના અંતરમાં ઊંડે ઊંડે એક આશા ચમકતી હતી. એણે પોતાના ચેતન વગરના પગ ઉપર હળવેકથી ટપલી મારીને બોલ્યો, મારા શાંત મૂંગા દોસ્તો, એ વિશ્વાસ રાખજો કે એક દિવસ ચાલી શકશો, દોડી શકશો, જાત જાતના કૂદકા પણ લગાવી શકશો. અરે આકાશને આંબી જઈએ એવા ઊંચામાં ઊંચા કૂદકા પણ મારી શકશો. પણ મારા મિત્રો, ત્યાં સુધી તમે હિંમત હારશો નહીં, હું પણ હિંમત હારીશ નહીં. કેટલા બધા સરસ મજાના શબ્દો છે. પોતાના પગ છે એમાં ચેતન નહોતું, જીવ નહોતો, એને હળવેકથી ટપલી મારીને બોલે છે કે મારા શાંત મૂંગા દોસ્તો, એ વિશ્વાસ રાખજો કે એક દિવસ ચાલી શકશો, દોડી શકશો, જાત જાતના કૂદકા લગાવી શકશો. અરે આકાશને આંબી જઈએ એવા ઊંચામાં ઊંચા કૂદકા પણ તમે મારી શકશો. પણ મારા મિત્રો, ત્યાં સુધી તમે હિંમત હારશો નહીં. જો હિંમત હોય તો આપણે કોઈ પણ કામ છે એ કરી શકીએ છીએ, અને જો હિંમત હારી જઈએ તો કોઈ પણ કામ થતું નથી. માટે જિંદગીમાં ક્યારેય આપણે હિંમત હારવી જોઈએ નહીં. કોઈ પણ વિષય છે એ અઘરો લાગે છે તો એની પાછળ તમે સખત મહેનત કરશો તો એ વિષય છે એ આપોઆપ તમારી માટે સહેલો બની જશે. પણ જો એ વિષયથી ડરીને ભાગી જશો તો એ વિષય છે એ તમારી માટે ખૂબ અઘરો થશે. જોશભેર આટલું બોલતા બોલતા તો નાનકડો વોલ્ટર પોતાનું સમતોલપણું ગુમાવીને એકાએક પથારીમાં ઢળી પડ્યો. હા, જોશથી, એટલે હૈયામાં જેટલી આમ હતી કેળવી, અને વોલ્ટર આ બધું બોલે છે, પણ એમ બોલતા બોલતા તેનું સમતોલપણું જાય છે અને એકાએક પથારીમાં ઢળી પડે છે. અને એ સમયે એની માતા આવી
અને કહેશે કે તું કોની સાથે વાત કરતો હતો. આવતીકાલે ફરી મળીશું, આવજો.